નમસ્તે બાળ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આપણે આપણે બાળાક્ષરી જોઈએ છીએ, એવી સીરીઝ આપણે પહેલાં જોઈ ગયા. અત્યારે આપણે બાળાક્ષરી જોઈએ છીએ અંગ્રેજીની. તો આપણે એક માત્રાવાળી બાળાક્ષરી સુધી જોઈ ગયા, આજે આપણે બે માત્રાની બાળાક્ષરી જોવાની છે. તો એટલેથી આપણે શરૂઆત કરીશું. ત્યાં સુધીનું તમે લખી અને તૈયાર કરી લીધું હશે. હવે આપણે કોને બે માત્રા કઈ ત્યાંથી એ બાળાક્ષરી આપણે જોવાની છે. તો જુઓ, કઈ, કે એ આઈ, પાછળ શું લાગે? આમાં આઈ લાગે. ખઈ, કે એચ એ આઈ. ગઈ, તો જી એ આઈ. ગઈ, તો જી એચ એ આઈ. પછી છે ચઈ, તો સી એચ એ આઈ. છઈ, તો સી ડબલ એચ એ આઈ. એ જ રીતે છે જઈ, તો જે એ આઈ. જઈ, તો જે એચ એ આઈ. ટઈ, તો ટી એ આઈ. પછી છે ઠઈ, તો ટી એચ એ આઈ. ડઈ, તો ડી એ આઈ. ડઈ, તો ડી એચ એ આઈ. અણે, તો એન એ આઈ. તઈ, તો ટી એ આઈ. એ જ રીતે છે થઈ, તો ટી એચ એ આઈ. ડઈ, તો ડી એ આઈ. ધઈ, તો ડી એચ એ આઈ. નઈ, તો એન એ આઈ. પઈ, તો પી એ આઈ. ફઈ, તો પી એચ એ આઈ અથવા તો એફ એ આઈ. બઈ, તો બી એ આઈ. બઈ, તો બી એચ એ આઈ. મઈ, તો એમ એ આઈ. યઈ, તો વાય એ આઈ. રઈ, તો આર એ આઈ. લઈ, તો એલ એ આઈ. એ જ રીતે છે વઈ, તો વી એ આઈ. એ જ રીતે છે સઈ, તો એસ એચ એ આઈ. શઈ, તો એસ એચ એ આઈ. અને સઈ, તો એસ એ આઈ. હઈ, તો એચ એ આઈ. અડઈ, તો એલ એ આઈ. ક્ષય, તો કે એસ એચ એ આઈ અથવા તો એક્સ એ આઈ. એ જ રીતે છે જ્ઞઈ, તો જી એન એ આઈ અથવા તો જે એન એ આઈ. બરાબર. હવે આ બે માત્રાવાળી બાળાક્ષરી જોઈ. હવે આપણે કાનો માત્રાવાળી બાળાક્ષરી જોવાની છે. હવે આપણે કાના માત્રાવાળી બાળાક્ષરી જોવાની છે. કો, કો, ગો, ગો, એ બાળાક્ષરી આપણે જોવાની છે. તો જુઓ, કો, તો કે ઓ. શું લાગે પાછળ? ઓ લાગે છે. ખો, કે એચ ઓ. ગો, તો જી ઓ. ગો, તો જી એચ ઓ. ચો, તો સી એચ ઓ. છો, તો સી ડબલ એચ ઓ. જો, તો જે ઓ. એ જ રીતે છે જો, તો જે એચ ઓ. ટો, તો ટી ઓ. એ જ રીતે છે ઠો, તો ટી એચ ઓ. ડો, તો ડી ઓ. ડો, તો ડી એચ ઓ. અણો, તો એન ઓ. તો, તો ટી ઓ. થો, તો ટી એચ ઓ. દો, તો ડી ઓ. દો, તો ડી એચ ઓ. નો, તો એન ઓ. એ જ રીતે પો, તો પી ઓ. ફો, તો પી એચ ઓ અથવા એફ ઓ. બો, તો બી ઓ. બો, તો બી એચ ઓ. મો, તો એમ ઓ. એ જ રીતે છે યો, તો વાય ઓ. રો, તો આર ઓ. લો, તો એલ ઓ. અને વો, તો વી ઓ. સો, તો એસ એચ ઓ. શો, તો એસ એચ ઓ. શો, એસ ઓ. હો, તો એચ
ઓ, અડો તો એલ ઓ, ક્ષો કે એસ એચ ઓ અથવા તો એક્સ ઓ, ગ્નો તો જી એન ઓ અથવા તો જે એન ઓ. આપણે કાના માત્રવાળી બાળાક્ષરી જોઈ. હવે આપણે કૌ, ખૌ બરાબર એક કાનો અને બે માત્રા એ બાળાક્ષરી જોવાની છે. હવે જો કાનો અને બે માત્રા કૌ, ખૌ, ગૌ એ બાળાક્ષરી આપણે જોવાની છે. કૌ તો કે એ યુ, પાછળ શું લાગશે આમાં? યુ. કે શું બોલાય છે? કૌ એટલે યુ, પાછળ શું લાગે? યુ લાગે. ખૌ તો કે એચ એ યુ, ગૌ તો જી એ યુ, ગૌ જી એચ એ યુ, ચૌ તો સી એચ એ યુ, છૌ તો સી ડબલ એચ એ યુ, જૌ તો જે એ યુ, જૌ જે એચ એ યુ, ટૌ ટી એ યુ. એ જ રીતે છે ઠૌ તો ટી એચ એ યુ. એ જ રીતે છે ડૌ, ડી એ યુ, ડૌ એટલે ડી એ યુ. એ જ રીતે ટૌ તો ડી એચ એ યુ. અણો તો એન એ યુ, તૌ તો ટી એ યુ. એ જ રીતે છે થૌ તો ટી એચ એ યુ, દૌ તો ડી એ યુ, ધૌ તો ડી એચ એ યુ, નૌ તો એન એ યુ, પૌ તો પી એ યુ, ફૌ તો પી એચ એ યુ અથવા તો એફ એ યુ, બૌ તો બી એ યુ, બૌ તો બી એચ એ યુ, મૌ તો એમ એ યુ. એ જ રીતે છે યો તો વાય એ યુ, રૌ તો આર એ યુ, લૌ તો એલ એ યુ, વૌ તો વી એ યુ. એ જ રીતે છે સૌ તો એસ એચ એ યુ, સૌ તો એસ એચ એ યુ, સૌ તો એસ એ યુ, હૌ તો એચ એ યુ, અડૌ તો એલ એ યુ, ક્ષૌ તો કે એસ એચ એ યુ અથવા તો એક્સ એ યુ, અને જ્ઞૌ તો જી એન એ યુ અથવા તો જે એન એ યુ. બે થાય બરાબર, બે અર્થ થાય. તમારે જે લખવું હોય એ લખી શકો. ઘણા અક્ષરોમાં જે જ્ઞ હોય તો જી પણ બોલાય અને જે પણ બોલાય બરાબર. હવે આપણે કને બિંદી કમ, ખમ, ગમ એ બાળાક્ષરી જોવાની છે. હવે જો બાળમિત્રો, કમ, ખમ એને બે રીતે બોલાય છે. પાછળ એમ પણ લાગે છે અને એન પણ લાગે છે, એટલે મેં બંને રીતે લખી છે. ને મેં જે રીતે લખી છે એ જ રીતે તમારે પણ લખવાની છે બરાબર. આ રીતે જ તમારે લખવાની છે, બંને અર્થ આના લખવાના છે. જો કમ તો કે એ એમ અને કે એ એન, એમ અને એન બંને લાગે છે, ત્યાં બંને તમારે લખવાના છે. ખમ તો કે એચ એ એમ અથવા તો કે એચ એ એન. એ જ રીતે છે ગમ તો જી એ એમ અથવા તો જી એ એન, ગમ તો જી એચ એ એમ અથવા તો જી એચ એ એન. એ જ રીતે છે ચમ તો સી એચ એ એમ અથવા તો સી એચ એ એન, છમ તો સી ડબલ એચ એ એમ અથવા તો સી ડબલ એચ એ એન, જમ તો જે એ એમ અથવા તો જે એ એન. એ જ રીતે છે જમ તો જે એચ એ એમ અથવા તો ઝેડ એ એમ, જે એચ એ એન અથવા તો ઝેડ એ એન. આ બંને અર્થ, બંને શબ્દો તમારે લખવાના છે. હવે જો ટમ તો ટી એ એમ અથવા તો ટી એ એન, ઠમ તો ટી એચ એ એમ અથવા તો ટી એચ એ એન, ડમ તો ડી એ એમ અથવા તો ડી એ એન, ડમ તો ડી એચ એ એમ અથવા તો ડી એચ એ એન. એ જ રીતે અણમ તો એન એ એમ અથવા તો એન એ એન,
તમ તો ટી એ એમ અથવા તો ટી એ એન, થમ તો ટી એચ એ એમ અથવા ટી એચ એ એન, પછી છે દમ તો ડી એ એમ અથવા ડી એ એન, દમ તો ડી એચ એ એમ અથવા ડી એચ એ એન, એટલે એન રહી ગયો છે, લખી દઈએ બરાબર, તમારે લખી દેવાનું ડી એચ એ એન અથવા તો ડી એચ એ એમ, બંને થાય અને આ બંને સ્પેલિંગો તમારે લખવાના જ છે. હવે જો નમ તો એન એ એમ અથવા તો એન એ એન, પમ તો પી એ એમ અથવા તો પી એ એન, ફમ તો પી એચ એ એમ અથવા એફ એ એમ, પી એચ એ એન અથવા એફ એ એન, એ જ રીતે છે બમ બી એ એમ અથવા બી એ એન, એ જ રીતે છે બમ તો બી એચ એ એમ અથવા તો બી એચ એ એન, મમ તો એમ એ એમ અથવા એમ એ એન, યમ તો વાય એ એમ અથવા વાય એ એન, રમ આર એ એમ અથવા આર એ એન, એ જ રીતે છે લમ તો એલ એ એમ અથવા એલ એ એન, વમ તો વી એ એમ અથવા વી એ એન, શમ તો એસ એચ એ એમ અથવા એસ એચ એ એન, શમ તો એસ એચ એ એમ અથવા એસ એચ એ એન, શમ તો એસ એ એમ અથવા એસ એ એન, હમ તો એચ એ એમ અથવા એચ એ એન, અડમ તો એલ એ એમ અથવા એલ એ એન, એ જ રીતે છે ક્ષમ તો કે એસ એચ એ એમ અથવા એક્સ એ એમ, બંને થાય કે એસ એચ એ એન અથવા એક્સ એ એન, એ જ રીતે છે જ્ઞમ જી એન એ એમ અથવા જે એન એ એમ, જી એન એ એન અથવા જે એન એ એન. હવે જે આપણે બે સ્પેલિંગો જોયા કમ ખમમાં, એ તમારે બધા એ જ રીતે લખવાના છે. હવે આપણે બારાક્ષરીનો છેલ્લો અક્ષર કહ કહ એ આપણે જોવાનો છે, એટલે આપણી બારાક્ષરી પૂરી થઈ જશે. બરાબર બાળકો, કહ તો કે એ એચ, ખ પાછળ આ જે બિંદી છે ને હ બોલાય, શું બોલાય, હ બોલાય, એટલે પાછળ શું લાગે છે, એચ લાગે છે. જુઓ કહ કે એ એચ, કહ તો કે એચ એ એચ, કહ જી એ એચ, કહ તો જી એચ એ એચ, ચહ તો સી એચ એ એચ, છહ તો સી ડબલ એચ એ એચ, જહ તો જે એ એચ, જહ તો જે એચ એ એચ અથવા તો ઝેડ એ એચ, ટહ તો ટી એ એચ, થહ તો ટી એચ એ એચ, ડહ તો ડી એ એચ, ડહ તો ડી એચ એ એચ, અણહ તો એન એ એચ, તહ તો ટી એ એચ, થહ તો ટી એચ એ એચ, દહ તો ડી એ એચ, દહ તો ડી એચ એ એચ, નહ તો એન એ એચ, પહ તો પી એ એચ, ફહ તો પી એચ એ એચ અથવા તો એફ એ એચ, બહ તો બી એ એચ, બહ તો બી એચ એ એચ, મહ તો એમ એ એચ, યહ તો વાય એ એચ, રહ તો આર એ એચ, લહ તો એલ એ એચ, વહ તો વી એ એચ, સહ તો એસ એચ એ એચ, સહ તો એસ એચ એ એચ, સહ તો એસ એ એચ, હહ તો એચ એ એચ, અળહ તો એલ એ એચ, ક્ષહ તો કે એસ એચ એ એચ અથવા એક્સ એ એચ, અને જ્ઞહ તો જી એન એ એચ અથવા જે એન એ એચ. તો બાળમિત્રો આપણી બારાક્ષરી અહીંયા પૂરી થાય છે.
અને આ જેટલી મેં બારાક્ષરી આજે ચલાવી એ તમને હું મોકલીશ. આખી બારાક્ષરી તમારે હવે સરસ રીતે તૈયાર કરી લેવાની છે, કારણ કે હવે આપણે આપણા પાઠ્યપુસ્તક તરફ જઈશું. અને તમને આ એબીસીડી આવડતી હશે તો પાઠ્યપુસ્તકનું બધું આવડશે. એટલે તમારે આ સરસ રીતે લખી અને તૈયાર કરી લેવાની છે. આગળના તાસમાં હવે આપણે પાઠ શરૂ કરીશું, તો આ તમે સરસ રીતે તૈયાર કરી લેજો અને સુંદર અક્ષરે લખી લેજો. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.